ચૌદ યુવતીઓને જાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ હવે તપાસ તેજ થઈ છે તપાસના તાર ત્રણ રાજ્યો સુધી વિસ્તરા છે જમ્મુ કાશ્મીર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં રેલવે પોલીસની ટીમ રવાના થઈ છે હર્ષિત ચૌધરી નામ ધારણ કરી શાહબાઝે ચૌદ યુવતીઓને જાળમાં ફસાવી જમ્મુ કાશ્મીરના ઈસમદા નામે વર્ષ બે હજાર ઓગણીસથી મોબાઈલ સિમ કાર્ડ વાપરતું હતું જમ્મુ કાશ્મીરમાં અન્ય કોના કોના સંપર્કમાં હતું તે દિશામાં તપાસ થઈ રહી છે રાજસ્થાનના શ્રમજીવી હર્ષદ ચૌધરીના આધાર કાર્ડનો દુરુપયોગ થયો શ્રમજીવીના આધાર કાર્ડ પર અનેક બોગસ દસ્તાવેજ પણ બનાવડાવ્યા શાહબાઝ વિરુદ્ધ હવે રેલ્વે પોલીસ વધુ એક ગુનો દાખલ કરશે એક ટીમ ઉત્તરપ્રદેશના અલીગઢમાં તપાસ હાથ ધરશે શાહબાઝને સાથે રાખીને અગાઉ પણ અલીગઢ તપાસ કરી ચૂકી છે રેલવે પોલીસ આગળની તપાસ માટે શાહબાઝના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા છે ચૌદ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી હતી શાહબાઝ કે જેમણે હર્ષદ નામ ધાર કર્યું અને અન્ય કોના કોના તે સંપર્કમાં હતો કોઈ હજુ કેટલા લોકો છે કે જે તેનો ભોગ બન્યા છે જમ્મુ કાશ્મીરમાં રાજસ્થાન પણ અને ઉત્તર પ્રદેશમાં પણ ટીમ અત્યારે રવાના થઈ છે ક્યુનુસ કાઝી અમારા સંવાદદાતા પૂરી માહિતી આપી રહ્યા છે ક્યુનુસવી ગતો યુવતીઓને ફસાવીને ચીટિંગ કરનાર શહેબાઝ ઉર્ફે હર્ષ ચૌધરી આઠ દિવસના રિમાન્ડ રેલવે પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા હતા તેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા અને તેમાં જે પુરાવાઓ મર્યા હતા તેના આધારે ગઈકાલે કોર્ટમાં રજૂ કરીને વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને મુખ્યત્વે આ ત્રણ દિવસ દરમિયાન ત્રણ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવામાં આવશે જમ્મુ કાશ્મીર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અમદાવાદ રેલવે પોલીસની અલગ અલગ ત્રણ ટીમોને રવાના કરવામાં આવેલી છે કારણ કે જમ્મુ કાશ્મીરમાંથી માંથી તેને એક સિમ કાર્ડ મેળવ્યું હતું પરંતુ તેનો ઉપયોગ શું કરતો હતો કયા કયા લોકોની સાથે સંપર્કમાં હતો તે તમામ દિશામાં તપાસ કરવામાં આવે રહી છે રેગ્યુલર કામગીરી માટે તેનો એક બીજો સિમ કાર્ડ હતો તેનો ઉપયોગ કરતો હતો પરંતુ બે ઓગણીસ થી જમ્મુ કાશ્મીરની વ્યક્તિના નામે જે કાર્ડ મેળવ્યું હતું તે અંગે પણ તે તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત રાજસ્થાનના ભરતપુરમાં અને ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ ટીમો રવાના કરવામાં આવી રહી છે કારણ કે અલીગઢમાંથી પણ કેટલાક તેને બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા અને એજન્ટોની મદદથી કેટલાક બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા તે કોની કોની મદદથી બનાવ્યા હતા અને તેનો શું શું દુરુપયોગ થયો હતો તે દિશામાં તપાસ કરવા માટે આ અલગ અલગ ત્રણ ટીમોને રવાના કરવામાં આવી છે આગામી દિવસોની અંદર શહેબાઝના વધુ કાંડામાં ઉપરથી પડદો ઉઠી શકે છે યુરસ જોવાઈ રહ્યું કે આ મામલે હવે પોલીસ તપાસમાં વધુ શું થાય છે પરુષમાં ફરી એકવાર લવજ